नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आप गणित भाग बे में पाना नंबर 14 पर अभ्यास करीशु। जेनी पासे बुक नथी तेने बधा विद्यार्थीओ रफ बुक में लखशे। तमारे पण मारी साथे बोलवानुं छे अने लखवानुं छे, बराबर? तो आपणे अहीं सूचना वाची 11-15 अंक में अने शब्द में लखो अने बोलो। काले आपणे आगळना वीडियो में आपणे 1-10 अंकनो अभ्यास कर्यो, बराबर? तो हवे आजे आपणे 11-15 अंक अने शब्द में लखता शीखशु। तो तमारे पण मारी साथे अंकमां अने शब्दमां लखवानुं छे अने साथे बोलवानुं छे। चालो जीए, आ केटला छे? 1, 1, 11। तो अहींया अंकमां लखेला छे कि 1, 1, 11। अहींया शब्दमां छे अ, गने रस्वाय गी, यने कानो या, रो, बराबर? आ शब्दमां छे ए पण आपणे अहीं अंकमां लख्या पछी शब्दमां लखवानुं छे। तो अहीं आपणे पहेला अंक लखीशुं, तमारे पण मारी साथे बोलीने लखवानुं छे। 1, 1, 11। पछी अंकमां लख्या बाद आपणे शब्दमां लखवानुं छे। अ, गी, यने कानो या, रो, बराबर? बधाए लखू। हवे बोलो जीए, 1, 1, 11, बराबर? हवे एना पछीनो 1, 2, 12, बोलो जीए, 1, 2, 12। हवे एने शब्दमां बोलवानुं छे, बने कानो बा, रो, बराबर? हवे अहींया पण एवी रीतना पहेला अंकमां लखशू पछी शब्दमां लखशू। तो बोलो जीए, 1, 2, 12, बराबर? हवे एने शब्दमां लखशू, बोलो जीए केम लखशू? बने कानो बा, रो, बराबर? सरस। હવે તેના પછીનો અંક લેશું, કેટલા છે? 1, 3, 13, તો એને શબ્દમાં બોલશું, 1, 3, 13, તો એને શબ્દમાં લખશું અને બોલશું, 13. તો અહીંયા એવી રીતના અંક અને શબ્દમાં લખશું, બોલો જીએ, 1, 3, 13, અંકમાં લખ્યું બધાએ। હવે એવી જ રીતના અહીંયા શબ્દમાં લખશું, બોલીને લખવાનું છે બધાએ મારી સાથે, 13, બરાબર? પછીનો અંક લેશું, 1, 4, 14, બધા બોલશે, 1, 4, 14, બરાબર? આપણે અંકમાં બોલ્યા, હવે એવી જ રીતના શબ્દમાં બોલશું, જને બે માત્રા। હવે આપણે શબ્દમાં બોલશું, જને કાનો બે માત્રા 14, બરાબર? હવે અહીંયા પહેલાં આપણે અંકમાં લખશું, 1, 4, 14, તો હવે એને આપણે શબ્દમાં લખશું, ચને કાનો બે માત્રા 14, બરાબર? બધા એ શબ્દમાં લખ્યા। હવે એના પછીનો અંક લેશું, 1, 5, 15, બોલો જીએ, 1, 5, 15, હવે એવી જ રીતના અહીંયા શબ્દમાં છે વાસુ, પંદર,
પરની માથે મીંડું પંદ ર બરાબર. તો હવે એવી જ રીતના અહીંયા પણ આપણે શબ્દમાં અને અંકમાં લખશું. તો બોલો જઈએ, એક પાંચ પંદર બરાબર. હવે એને આપણે શબ્દમાં લખવાનું છે, પરની માથે મીંડું પંદ ર બરાબર. બધાએ પંદર લખ્યું. હવે આપણે અહીંયા ફરીથી 11 થી 15 અંક બોલશું બરાબર. તમારે પણ મારી સાથે બોલવાના છે. એક એક 11 બોલો જી પાછું. એક એક 11 પછીનો અંક છે એક બે 12 એક બે 12 પછી છે એક 3 13 પાછું બોલો જઈએ. એક 3 13 એના પછીનો અંક છે એક 4 14 પાછું બોલો. એક 4 14 બરાબર. હવે એના પછીનો અંક છે એક 5 15 ફરીથી 1 5 15 બરાબર. હવે આપણે 1 થી 15 અંક બોલ્યા અને શબ્દમાં લખ્યા બરાબર. હવે અહીંયા છે કે આગળની સંખ્યા લખો. આપણને એક ઉદાહરણ આપેલું છે કે 2 7 27 તો એની આગળ શું આવે? તો કે 2 6 26 બરાબર. હવે આપણે અહીંયા જે અંક આપ્યા છે તેને આગળ આવતું અંક લખવાનો છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ જોયું. એવી જ રીતના અહીંયા બાજુમાં આપણે આપેલી સંખ્યાની આગળની સંખ્યા લખવાની છે બરાબર. હવે અહીંયા છે 3 2 32 તો બોલો જઈએ. 3 2 32 પહેલાં શું આવશે? 31 બરાબર. તો આપણે 31 કેમ કરશું? 3 1 31 બરાબર. હવે પછીની સંખ્યા જોઈએ. કેટલી સંખ્યા છે? 3 0 30 બરાબર. તો હવે એની આગળ શું આવશે? 29 તો આપણે 29 કેમ લખીશું? 2 9 29 બરાબર. કેમ બોલીશું? 2 9 29 બરાબર. હવે અહીંયા બાજુમાં કેટલી સંખ્યા આપેલી છે? 44 44ની આગળ શું આવશે? બોલો જઈએ. 43 બરાબર. તો 43 આપણે કેમ લખીશું? 4 3 43 બરાબર. 44ની આગળની સંખ્યા કઈ થઈ? 43 43 કેમ થયા? 4 3 43 બરાબર. હવે પછીની સંખ્યા જોશું, 40 40ની આગળ શું આવે? બોલો જી. 39 બરાબર. તો 39 અહીંયા બોલશું અને લખશું. 39 કેમ લખશું? 3 9 39 બરાબર. કેમ થશે? 3 9 39 બરાબર. હવે પછીની સંખ્યા છે 50 5 0 50 અહીંયા આપણે 50ની આગળ શું આવશે? 49 તો 49 કેમ બોલીશું? 4 9 49 તો અહીંયા આપણે શું લખીશું? 4 9 49 બરાબર. હવે એની પછીની સંખ્યા જોશું કેટલી છે? 48
48 કેમ થયા 4 8 48 તો એની આગળ કઈ સંખ્યા આવશે 47 તો આપણે અહીંયા કેમ લખીશું 4 7 48 બરાબર તો 48 ને આગળ શું આવ્યું 47 તો આપણે તે લખ્યું હવે એને પછીની સંખ્યા જોઈએ તો કેટલા છે 21 2 1 21 21 ને આગળ શું આવશે 20 તો 20 કેમ થશે 2 0 20 21 ને આગળ શું આવ્યું 20 બરાબર હવે આપણે પાના નંબર 14 ઉપરનો અભ્યાસ કર્યો તો જે બાળકો પાસે ચોપડી નથી એ બધાને રફનોટની અંદર લખવાનું છે અને જે બાળકોને ચોપડીમાં પુરાઈ ગયું છે એને પણ રફનોટમાં લખવાનું છે બરાબર ને ચાલો